फ्रेंड्स चेतनानी रसोई ने सब्सक्राइब जरूर थी करजो अने बेल आइकन दबावजो लेटेस्ट वीडियो माटे। हाय फ्रेंड्स, वेलकम बैक टू चेतनानी रसोई। आज आपणे दिवाळी माटे एक नवी वांगी बनावाना छे, ए छे पाणी पूरी चकरी। पाणी पूरी नुं नाम सांभळीए एटले मोढामां पाणी तो आवी जाय। અને એક નવી ટાઈપની ચકરી છે અને આપણા કિચનમાં આગળ આપણે મગની દાળની ચકરી, મેંદા અને ચોખાના લોટની ચકરી અને ઘઉંના લોટની ચકરી પણ બનાવી છે, તો આજે આપણે નવી એક ચકરી બનાવશું, એ છે પાણીપુરીની ચકરી। અને એના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈશું। અહીંયા આગળ મેં ફુદીનો, કોથમીર, ચોખાનો લોટ, આદુ મરચાં, બટેટું, મલાઈ છે ઘરની, ચણા છે, મેંદો, હિંગ, સંચળ, ચાટ મસાલો, મરી, મીઠું, લીંબુ, જીરું, પાણીપુરીના જે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે, પાણી બનાવતી વખતે તીખું બનાવવાનું હોય એ જ ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે પાણીપુરીની જે ચકરી બનાવવાના છે એ બનાવશું। તો ચાલો આપણે શરૂ કરીએ પાણીપુરી ચકરી બનાવવાનું। આપણે એક મિક્સર જારની અંદર આદુ મરચાં પહેલાં લઈ લઈશું। મેં અહીંયા રેગ્યુલર મરચાં 2 લીધા છે। તમારે અહીંયા તીખા મરચાં લેવા હોય તો લઈ શકો છો, અને તમે જેટલું તીખું ખાતા હોય એ રીતના મરચાંનો યુઝ કરી શકો છો। હવે આ પેસ્ટ આપણે જે બનાવવાના છે એમાં પાણીનો ઉપયોગ નથી કરવાના, પણ મસાલા બધા લઈ લઈશું। આની અંદર આપણે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું। સંચળમાં અને ચાટ મસાલામાં પણ મીઠાનું પ્રમાણ આવશે, એટલે આપણે મીઠું સાચવીને નાખવાનું છે। હવે આપણે 1/2 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દીધી છે। મરી પાવડર છે 1/2 ટીસ્પૂન જેટલો। આપણે મરી પાવડરનો ઉપયોગ કરીએ છીએ એટલે લીલા મરચાં નાખવાના હોય તો એમાં પણ આપણે ધ્યાન રાખવાનું છે। જીરું પાવડર છે 1 ટીસ્પૂન જેટલો, સંચળ 1 ટીસ્પૂન અને ચાટ મસાલો પણ 1 ટીસ્પૂન જેટલો। હવે આપણે એની અંદર ફુદીનાના પાન લઈ લઈશું, લીંબુનો રસ 1 લીંબુનો રસ છે એ એડ કરી દઈશું, અને કોથમીર મૂકી દઈશું થોડી। અત્યારે આપણે આ જેટલી કોથમીર અને ફુદીનો આ લીધો છે એ આપણે બધો યુઝ કરી દઈશું, પણ થોડું ક્રશ થશે પછી ધીમે ધીમે આપણે એને એડ કરતા જશું અને પેસ્ટ બનાવી લઈશું એની। એકદમ સ્મૂધ પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે। હવે આપણે બોઇલ ચણા લીધા છે, એને મેં 4-5 કલાક પલાળી લીધા હતા અને બાફી લીધા છે। એમાં બાફતી વખતે આપણે મીઠું નાખ્યું હતું, હવે આપણે એને પણ ક્રશ કરી લઈશું। ચણાને આપણે વગર પાણીએ પેસ્ટ કરી લીધી છે, એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે, એને આપણે સાઈડ પર લઈ લઈશું। હવે આપણે જે રીતે ચકરી બનાવતા હોય એ રીતે આપણે બનાવી લઈશું। અહીંયા ઘડી ચણા ક્રશ કરીને રેડી છે, પેસ્ટ રેડી છે ફુદીના, કોથમીરને મસાલા સાથેની, એક બટેટું છે એને આપણે અડધું યુઝ કરીશું, ચોખાનો લોટ, મેંદો અને મણ માટે આપણે મલાઈ લીધી છે। તમે બટર કે ઘી કે તેલ કશાકનો પણ ઉપયોગ કરી શકો છો। સૌથી પહેલાં આપણે લોટને ચાળી લેશું, જેટલો તમે મેંદો લો એનાથી ડબલ ચોખાનો લોટ લેવાનો છે, આપણે એને ચાળીને લઈ લઈશું। હવે આપણે એમાં મણ તરીકે મલાઈ લઈએ છીએ, 1 મોટા ચમચા જેટલી મલાઈ છે એ મૂકી દઈશું। આપણી પાસે બટેટું છે પણ એ મોટું લેવાઈ ગયું છે મારાથી, તો આટલું બધું નથી જોઈતું, અને એને આપણે અડધું જેટલું લઈશું અને છીણી લેશું એને પણ। તમે બટેટાને ક્રશ કરીને પણ લઈ શકો છો, પણ એની ચીકાશને કારણે વધારે ચીકણું લાગશે, એટલે તમે આ રીતે કરશો તો સરસ સ્મૂધ પેસ્ટ એની પણ નીકળશે। આને આપણે પહેલાં એક વખત મિક્સ કરી લેશું। આપણે પાણીપુરી ખાતા હોય તો આપણે એની અંદર બટેટા અને ચણાનો ઉપયોગ કરતા હોય છે અને પછી આપણે તીખું પાણી વાપરતા હોય છે, તો આજે આપણે એ જ રીતે જે ચકરી બનાવીએ છીએ એમાં પણ બટેટા અને ચણાનો ઉપયોગ કરશું, એટલે સરસ આપણને ટેસ્ટી એવો સ્વાદ આવી જશે અને લાગશે કે આપણે પાણીપુરી જ ખાઈએ છીએ। હવે આપણે આ પેસ્ટ એડ કરી દઈશું। ચણા ક્રશ કર્યા છે એ લઈ લઈશું, થોડા 1 ચમચી જેટલા રેવા દીધા છે મેં। આ લોટ આપણે બાંધીએ
ત્યારે એક વખત એનો ટેસ્ટ કરી લેવો જરૂરી છે. કેમ કહું, આપણે બધા જે મીઠા પ્રમાણ મીઠાનું જે પ્રમાણ આપણે રાખ્યું છે ઓછું રાખ્યું છે, અને સંચળ છે, ચાટ મસાલો છે, એ બધું છે, એટલે ફાઇનલી આપણે જ્યારે લોટ બાંધીએ તો આપણને પ્રોપર ટેસ્ટ છે કે નહીં એ ચાખી લેવું જરૂરી છે. પહેલેથી પાણી નથી નાખવાનું, આપણને જરૂર પડશે તો જ આપણે પાણી એડ કરીશું. હવે આપણે થોડું પાણી લેશું, એકાદ ચમચી જેટલું પાણી લેશું, વધારે નથી લેતા. લોટ પોચો ના થઈ જવો જોઈએ, અને બહુ કઠણ તો રાખવાનો જ નથી, પોચો તો સહેજ પણ ના થવો જોઈએ, નહીં તો તમારી ચકરી બન્યા પછી તમને જે ક્રિસ્પી લાગવી જોઈએ એ લાગશે નહીં. અત્યારે આપણે સહેજ પણ પાણી નાખવાની જરૂર નથી, અને આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે એને 5 મિનિટ ઢાંકી દઈશું. આમ પણ તમે ચકરી બનાવતા હોય તો તમારે લોટ ઢાંકેલો જ રાખવાનો છે, સુકાઈ ન જાય એટલે. હવે આપણે આને ઢાંકી દઈશું. હવે આપણે ચકરી બનાવી લઈશું, અને ચકરી બનાવવા માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે. આ સંચાની અંદર મેં ચકરીની જાળી મૂકી દીધી છે અને એને ઓઇલથી ગ્રીસ કરી લીધો છે. હવે આપણે લોટ એમાં ભરી દઈશું. આ રીતે લોટને થોડો આવો શેપ આપીને અંદર પ્રેસ કરીને ભરી દઈશું. થોડો બીજો લોટ લઈ લઈશું. તમે જે પેસ્ટ બનાવો તો એની અંદર કોથમીર અને ફુદીનો હોય, આદુ મરચાં પણ હોય, તો આ બધી વસ્તુ સરસ ગ્રાઇન્ડ થયું હોય તો ત્યારે આપણે ચકરી બનાવીએ તો એને આસાનીથી બની શકે. અગર જો તમે સરખું પેસ્ટ ના કર્યું હોય, કોઈ ડાળખા રહી ગયા હોય કે કોઈના ગાંગડા રહી ગયા હોય, તો એ ચકરી પાડતી વખતે તમને કદાચ તકલીફ પણ થાય, એટલે એની સરસ પેસ્ટ બનાવવી જરૂરી છે. આ રીતે મેં લોટ ભરી લીધો છે, અને આ બધાની ઉપર મેં ઓઇલ લગાવી લીધું છે. હવે આપણે એને બંધ કરી દઈશું. મેં અત્યારે એક ચોપિંગ બોર્ડ લીધું છે, અને એની ઉપર આપણે પહેલા ચકરીને પાડી લેશું. આ રીતે રાઉન્ડ પાડીને છેલ્લો છેડો હોય એને જોઈન્ટ કરી દેવાનો છે. જ્યારે તમારે ચકરી પાડવાનું બંધ કરવું હોય તો સંચાને ઊંધી દિશામાં થોડોક ફેરવીને એને સાઈડ પર રાખી લેવાનો. હવે આપણે એક બાજુ તેલ ગરમ રાખ્યું છે, તેલને આપણે સરખું ગરમ થવા દઈશું. તેલ આપણું થઈ ગયું છે, એમાં આપણે ચકરી રાખી દઈશું. ગેસ આપણે મીડિયમ રાખ્યો છે હમણાં. થોડા બબલ્સ આવે છે જે એ ઓછા થાય એટલે આપણે એને ફેરવી દઈશું. આપણી પાણીપુરીની ચકરી છે એટલે હજી તો તળાવવાની શરૂઆત થઈ છે, ત્યાં તો તેલ પણ પાણીપુરી જેવા જ કલરનું પણ થઈ ગયું આપણું. એને આપણે મીડિયમ ગેસ ઉપર જ તળશું. તળાઈ જાય એટલે આવી આપણે બ્રાઉન જેવી, લાઇટ બ્રાઉન જેવી થશે એટલે એને કાઢી લેશું.
બીજી ચકરી પણ આપણે તળવા રાખી દઈશું। જો તમને આ રીતે ચકરી તેલમાં મૂકતા ન ફાવતી હોય તો તમે તાવેથાના ઉપયોગ કરી શકો છો। અત્યારે ચકરી તળાય છે તો પણ એક્ઝેક્ટલી પાણીપુરીની જ સુગંધ આવે છે, એટલે આપણો જે પર્પસ છે કે આપણે પાણીપુરીની ચકરી બનાવીએ તો ખરેખર એનો ટેસ્ટ જે તમે પાણીપુરીનો ખાતા હોય એવો જ આવશે। તમે પણ જરૂરથી ટ્રાય કરજો બધા। અહીંયા આગળ મેં થોડી ચકરી બનાવી લીધી છે, હવે આપણે બાકીની ચકરી પણ બનાવી લઈશું એ જ રીતે। તો રેડી છે ફ્રેન્ડ્સ પાણીપુરી ચકરી। આ દિવાળીમાં તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા ગેસ્ટને પાણીપુરી ચકરી ખવડાવીને ઇમ્પ્રેસ કરજો। તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારી કોમેન્ટ જરૂરથી આપજો મને।